गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 11 चैप्टर नंबर 6। विद्यार्थी आपने चैप्टर नंबर 6 में आपने डिरेक्टरी बनावानुं भणी गया अने रिमूव करवानुं सीखी गया, एमां चेंजेस करवानुं सीखी गया। ए दरमियान त्यारबाद आपणे फाइल मैनेजमेंट ना प्रोग्राम एटले के फाइल बनावानुं, फाइल ने एक फाइल मांथी बीजी फाइल मां डेटा कॉपी करवानुं भणी गया, फाइल ने रिनेम करवानुं पण भणी गया अने पर्टिक्युलर कैरेक्टर एटले नाम साथेनी फाइल शोधवानुं पण आपणे शीखी गया। त्यार पछी आपणे चेप्टर नंबर 6 मां टॉपिक आवे छे अराउंड द फाइल एटले के फाइल ने लगता हजु बीजा केटला कमांड के फाइल ने एक जग्याए थी बीजी जग्याए कॉपी करवी होय तो शुं करवानुं, पर्टिक्युलर नामनी फाइल शोधवी होय तो शुं करवानुं, बराबर, अथवा तो फाइल में केटला अक्षरो छे ए शोधवा होय तो शुं करवानुं, एटले के फाइल ने लगता हवे बधा आपणे कमांड, फाइल मैनेजमेंट ने लगता बधा कमांड्स जोवाना छे। तो जेने आपणे कहीए छे मूविंग अराउंड द फाइल। तो आजना आ वीडियोमां आपणे कॉम्प्यूटर विषय धोरण 11 चेप्टर नंबर 6 उबंटु लिनक्स ना मूलभूत कमांड एमां मूविंग अराउंड द फाइल विषे भणवानुं छे। તમે ફાઇલ બનાવવાનું, ડિલીટ કરવાનું બધું તો ભણી ગયા છો, પણ હવે મૂવિંગ અરાઉન્ડ ફાઇલ એટલે કે તમે જે ફાઇલ બનાવી છે કેવી રીતે એનું લિસ્ટ કેવી રીતે જોશો? તમારી પાસે નામ યાદી તો હોવી જોઈએ ને, લિસ્ટ તો હોવી જોઈએ ને કે જેના પર તમે કામ કરી શકો। ધારો કે હવે 2 દિવસ પહેલા તમે 10 ફાઇલ સેવ કરી છે, પણ એ કઈ છે એનું લિસ્ટ તમારે ચેક કરવું છે। તો સૌથી સામાન્ય પહેલો જ કમાન્ડ આવે છે એના માટે એલએસ, એલએસ એટલે લિસ્ટ કમાન્ડ। કયો કમાન્ડ? હવે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો, તમે ભૂલ ના કરતા, તમને એવું પૂછ્યું છે કે ફાઇલની યાદી જોવા વપરાતો કમાન્ડ, લિનક્સ નો કમાન્ડ કયો છે? એલએસ। અહીંયા મેં લિસ્ટ તો એનું પૂરું નામ લખ્યું છે, બરાબર, કમાન્ડ કયો આવશે? એલએસ, પણ આની સમજૂતી છે તો એનો ઉપયોગ શું થશે? લિસ્ટ કમાન્ડ નો, એલએસ કમાન્ડ નો, યાદી જોવા તમારા ડિરેક્ટરીમાં તમારા ફોલ્ડરમાં કેટલી ફાઇલ્સ રહેલી છે તમારે ચેક કરવું છે, તો તમારે કયો કમાન્ડ આપવાનો છે? એલએસ કમાન્ડ। હવે એલએસ કમાન્ડ સાથે બીજા ઘણા બધા પ્રક્રિયક વાપરીને આપણે આ યાદીને અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ। તમે એલએસ કમાન્ડ આપશો એટલે હાલની ડિરેક્ટરી, એટલે કે અત્યારે હાલ તમે જે કરંટ ફોલ્ડરમાં છો એ ફોલ્ડર વિશેની તમામ માહિતી, એમાં રહેલી ફાઇલ અને ફોલ્ડરનું તમને લિસ્ટ, યાદી જોવા મળશે, બરાબર। હવે એલએસ કમાન્ડ સાથે તમારે જે પ્રક્રિયકો બીજા વાપરવાના છે એનું જોઈ લઈએ આપણે એક વખત। તો એલએસ કમાન્ડ સાથે તમારે વાપરવાની છે ટિલ્ડ સાઇન, એલ એસ અને ટિલ્ડ સાઇન, ટિલ્ડ એટલે આમ આડો એસ, બરાબર, તમારી કીબોર્ડમાં પહેલી જ કી છે એમાં છે આમ એલ્ડ ટિલ્ડ સાઇન ટિલ્ડ, આ એલ છે, હા, સ્મોલ એલ, ખાસ યાદ રાખજો, ખાલી લીધો મેં નથી કર્યો, બોલું પણ છું સાથે સાથે। એલ એસ એટલે લિસ્ટ કમાન્ડ, એલ એસ ટિલ્ડ સાઇન કરશો તો શું બતાવશે? કે હાલની ડિરેક્ટરી એટલે કે કરંટ ડિરેક્ટરી ફોલ્ડર કયું છે, એ ફોલ્ડરમાં રહેલી તમામ ફાઇલ્સ નું શું બતાવશે? લિસ્ટ બતાવશે, બરાબર। એલએસ ટિલ્ડ લખો એટલે તમને શું બતાવશે? તમામ ફાઇલનું લિસ્ટ। ત્યારબાદ પ્રથમ અક્ષર, હવે આપણે એવી રીતે કોઈ બી જોઈએ છે કે કોઈ પણ ફાઇલનો પ્રથમ અક્ષર કયો હોય એ પ્રમાણે સર્ચ કરવું છે। તો હું લખું છું એલએસ ચોરસ કૌંસમાં એન માઇનસ એસ, એન માઇનસ એસ એટલે શરૂઆતનો અક્ષર એન હશે અને અંતિમ અક્ષર શું હશે? એસ, એટલે એન થી એસ ની વચ્ચે જ હોવા જોઈએ ફાઇલનો નામનો એવી યાદી બતાવશે જેમાં ફાઇલના નામની શરૂઆત ક્યાંથી થાય? એન થી, અને અંત ક્યાંથી થાય? એસ થી, બરાબર, એટલે એન અને એસ ની વચ્ચે આવતા અક્ષરો હશે, વચ્ચેના અક્ષરો અથવા નામ ધરાવતી ફાઇલનું લિસ્ટ બતાવશે, નામ વાઇલ ફાઇલ્સનું લિસ્ટ, ખ્યાલ આવશે, બરાબર। જો કયો કૌંસ આપણે જોઈએ? ચોરસ કૌંસ, એલએસ એટલે લિસ્ટ તો બતાવશે, ચોરસ કૌંસમાં મેં લખ્યું એન માઇનસ એસ ઉદાહરણ તરીકે, બરાબર।
तो फाइल ना नाम की शुरुआत શું હશે n અક્ષર થી અને પૂરું ક્યાંથી થતું હશે s થી તો n m n એટલે n m s જે વચ્ચેના જેટલા પણ કેરેક્ટર આવતા હશે બધા કેરેક્ટર જો ફાઇલ ના નામ માં હશે તો એ લિસ્ટ બતાવશે નહીં તો ફાઇલ નોટ ફાઉન્ડ બતાવશે એટલે કે ફાઇલ છે નહીં ફાઇલ નોટ ફાઉન્ડ એવો પણ મેસેજ આવશે જેનો મતલબ કે આવી કોઈ ફાઇલ નથી બરાબર ધારો કે તમે ફાઇલ નું નામ આપ્યું છે n1 n2 તો તમને બતાવશે બરાબર તમે ફાઇલ નામ આ રીતે આપ્યું છે ns1 તો પણ તમને બતાવશે કારણ કે તમે શરત શું આપી છે કે n અને s ની વચ્ચે આવતા ના અક્ષરો વાળી ફાઇલ હોય તો એ દર્શાવો ખ્યાલ આવશે તો આ રીતે તમે રેન્જ પણ બાંધી શકો ખ્યાલ આવશે આગળ જોઈએ n લિસ્ટ કમાન્ડ અને માઇનસ r ls માઇનસ r હવે r એટલે શું લિસ્ટ કરંટ લિસ્ટ બતાવશે પણ માઇનસ r એટલે ઊંધા ક્રમમાં ઊંધો ક્રમ એટલે ડિસેન્ડિંગ ઓર્ડર ડિસેન્ડિંગ ઓર્ડર ઊંધા ક્રમમાં લિસ્ટ બતાવશે બરાબર બાય ડિફોલ્ટ કેવી રીતે છે એબીસીડી પ્રમાણે તમારા મોબાઈલમાં પણ કોન્ટેક્ટ લિસ્ટ કેવી હોય છે એબીસીડી પ્રમાણે ફાઇલોનું લિસ્ટ કેવી હોય તો એબીસીડી પ્રમાણે અથવા તો ડેટ પ્રમાણે પણ એસેન્ડિંગ ઓર્ડરમાં હોય છે બરાબર તો તમારે એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોવું છે ઊંધા ક્રમમાં જોવું છે તો એના માટે કયો કમાન્ડ આવે એલએસ તો ખરો જ પણ એની સાથે માઇનસ આર કયો સબ કમાન્ડ વાપરવાનો છે એલએસ માઇનસ આર ખ્યાલ આવશે હવે એવી જ રીતે જુઓ એલએસ માઇનસ ટી એલએસ માઇનસ ટી જે અત્યારે હાલ આપણે બધા વાપરીએ છીએ સમયના આધારે સમયના આધારે ફાઇલનું લિસ્ટ બતાવશે બરાબર એટલે કે અત્યારે હાલ તમે જે ફાઇલ બતાવી બનાવી છે પહેલા બતાવશે એક દિવસ પહેલા બનાવી હતી પછી બતાવશે ટૂંકમાં 2010 ની ફાઇલો પછી અને 2020 ની ફાઇલો પહેલા એટલે જે ફાઇલ અત્યારે હાલ તમે એક્સેસ કરી છે અથવા બનાવી છે પહેલા બતાવશે કહેવાનો મતલબ છે સમયના આધારે ફાઇલનું લિસ્ટ જોવું હોય તો તમારે કમાન્ડ આપવાનો છે એલએસ માઇનસ ટી ટી એટલે ટાઈમ એલએસ માઇનસ ટી સુધારા કર્યા પછી સમયના આધારે ફાઇલની યાદી રજૂ કરે છે યાદી એટલે લિસ્ટ અચ્છા હવે એલએસ માઇનસ એફ ls માઇનસ f બરાબર હવે આ કમાન્ડનો શું ઉપયોગ છે ls અને f f કેવો મેં લીધો છે કેપિટલ ખાસ ધ્યાન રાખજો લિનક્સ એ કેસ સેન્સિટિવ છે અગાઉ બી ભણી ગયા એટલે અહીંયા s f મેં કેવો લખ્યો છે કેપિટલ તો ls અને કેપિટલ f તો તમામ ફાઇલ્સ અને ડિરેક્ટરી એટલે ફોલ્ડર તમામ ફાઇલ્સ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા મળશે તમામ બધી આપણા કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી જે કેટલી પણ ફાઇલો હોય એ બધી જ ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા મળશે પણ ફાઇલના નામને કેવી રીતે દર્શાવશે તો કે ફાઇલના નામની આગળ ફાઇલના નામની આગળ હવે એ ફાઇલ છે કે ફોલ્ડર એ કેવી રીતે ખબર પડે તો ફાઇલના નામની આગળ આ સ્ટાર ચિહ્ન આવશે અને ડિરેક્ટરીના નામની આગળ ડિરેક્ટરીના નામની આગળ સ્લેશ ચિહ્ન આવશે એટલે ખબર પડી જાય તમને બરાબર ધારો કે ફોલ્ડર વન અને ફાઇલ વન આ બે નામ મેં આપ્યા છે તો ફાઇલનું નામ છે ફાઇલ વન તેની આગળ સ્ટાર ચિહ્ન મૂકી દેશે ફુદડી સાઇન જેને ગુજરાતીમાં કહીએ અને ડિરેક્ટરીના નામની આગળ શું મૂકશે સ્લેશ ચિહ્ન ખ્યાલ આવે છે તો કેટલી ફાઇલ ને કેટલી ડિરેક્ટરી છે તો જોવા મળશે પણ એમાંથી કઈ ફાઇલ છે ને કઈ ડિરેક્ટરી છે ને અલગ કેવી રીતે પાડી શકાય તો અલગ પાડવા માટે ચિહ્ન વપરાય છે ફાઇલના નામ આગળી સ્ટાર ચિહ્ન જેને એસ્ટ્રિક સાઇન કહેવાય અને ડિરેક્ટરીના નામ આગળી સ્લેશ ચિહ્નનો ઉપયોગ થાય છે બરાબર છે ખ્યાલ આવશે હવે તમને એવું થાય કે ધારો કે તમારા કમ્પ્યુટરમાં 500 ફાઇલ બનાવી છે લિનક્સમાં તો કોમ્પ્યુટર શું કરશે તમે એલર્ટ કમાન્ડ આપશો એટલે ફટાફટ બધું લિસ્ટ જવા દેશે અને છેલ્લું પેજ બતાવશે પણ આપણે પેજ વાઇઝ લિસ્ટ જોવું છે બરાબર તો કમાન્ડ આવશે એલએસ માઇનસ એફ કયો કમાન્ડ છે એલએસ માઇનસ એફ
एलएस माइनस एल कमांड एक लिपि में एक फाइल नु नाम दर्शावे छे। फाइल नु नाम दर्शावे छे लाइन बाय लाइन। तमारे लिस्ट चेक करू छे शांति थी। एम कहे के भाई ना मने वन बाय वन चेक करवा दे। आपणे बोलीए छे के वन बाय वन शांति थी पेज बाय पेज चेक करवा दे। तो एना माटे एलएस माइनस एल कमांड आवे छे। ख्याल आवशे? जो आटलू रिविजन कराई दो, खास जोई लो। मूविंग अराउंड द फाइल એટલે ફાઇલ શોધવા માટેના ચોક્કસ કમાન્ડ, જેમાં મુખ્ય કમાન્ડ છે ls। ls એટલે લિસ્ટ, ફાઇલનું લિસ્ટ જોવા મળશે। પણ ls કમાન્ડ સાથે તમે કેટલાક પ્રક્રિયકો અને અન્ય ચિહ્નો વાપરી શકો છો, જેમ કે ls -l। તો 1 બાય 1 લાઇન બાય લાઇન તમને લિસ્ટ બતાવશે। ls -tilde sign એટલે કે અત્યારે હાલની જે ડિરેક્ટરીમાં ફોલ્ડરમાં તમે છો એની જ ફાઇલ બતાવશે। ls ચોરસ કૌંસમાં n માઇનસ s, હવે n માઇનસ s મેં ઉદાહરણ લીધું છે, તમે a માઇનસ b, a માઇનસ z કોઈ પણ લઈ શકો। તો શરૂઆત અને અંતના અક્ષરો નક્કી કરી અને એવી ફાઇલનું લિસ્ટ જોવું હોય તો તમે આ રીતે ચોરસ કૌંસમાં એ લિસ્ટ આપી શકો, અક્ષરો લખી શકો। ls માઇનસ r કમાન્ડ તો ઊંધા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં લિસ્ટ બતાવશે। ls માઇનસ t કમાન્ડ તો ટાઈમના આધારે તમને લિસ્ટ બતાવશે। ls માઇનસ f કમાન્ડ, f કેપિટલ f, સ્મોલ નહીં, ખાસ ધ્યાન રાખજો, તો એ તમારા કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ્સ અને ડિરેક્ટરીનું લિસ્ટ બતાવશે। ફાઇલની આગળ એસ્ટ્રિક સાઇન અને ડિરેક્ટરીની આગળ સ્લેશ સાઇન દર્શાવશે। બરોબર? ખ્યાલ આવશે? હવે આ એસ્ટ્રિક ચિહ્નનો હજુ આપણે એક ઉપયોગ જોઈએ, જેને વાઇલ્ડ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ આપણે મુખ્ય કમાન્ડ કયો છે, ફાઇલ નું લિસ્ટ જોવા ls, પણ એની સાથે તમે આ બધા ઓપરેટર વાપરી શકો। હવે જો આગળ આપણે જોઈએ એમ જ, હવે તમે આ રીતે લખો ls r star, આનો મતલબ શું થશે કે પહેલો અક્ષર r હોય બીજો ગમે તે, બરાબર? તો અહીંયા આ સ્ટાર શેનો નિર્દેશ કરે છે, ગમે તે અક્ષર, ગમે તે અક્ષર, એની કેરેક્ટર, બરાબર? તો એની કેરેક્ટર એવો નિર્દેશ તમારે દર્શાવવો હોય તો કઈ ચિહ્ન આવે, સ્ટાર, જેને કહેવાય વાઇલ્ડ કાર્ડ। આ ચિહ્ન શું કહેવાશે? વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર। એટલે ચોક્કસ પ્રકારના ચિહ્ન જેનો ઉપયોગ કરીને તમે લિસ્ટને પ્રોપર શરત સાથે જોઈ શકો છો, બરાબર? આપણે બી ઘણી જગ્યાએ જોઈએ છે લાઈવ ટેલિકાસ્ટ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, એનો મતલબ ચોક્કસ શરત પ્રમાણે મળેલી એન્ટ્રી, એટલે ચોક્કસ ચિહ્ન સાથે તમે લિસ્ટ જોઈ શકો છો। ત્યાર પછી બીજું વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે આવે છે ક્વેશ્ચન માર્ક। હવે જો તમે લખો ls ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક મેં કેટલી વાર કર્યા છે? બે વખત, બરાબર? તો એવું લિસ્ટ બતાવશે, લિસ્ટ બતાવશે, ls એટલે લિસ્ટ, બરાબર? લિસ્ટ બતાવશે પણ જેમાં ફાઇલના નામ, સોરી ફાઇલનું નામ બે જ અક્ષરનું હોય। કેટલા અક્ષરનું? બે જ અક્ષરનું હોય। ખ્યાલ આવે છે? કારણ કે મેં ક્વેશ્ચનમાં કેટલી વખત કર્યા છે? બે વખત। તો ફાઇલનું લિસ્ટ તો ખરું જ યાદી બતાવશે, પણ એવી યાદી બતાવશે, એવું લિસ્ટ બતાવશે જેમાં ફાઇલના નામમાં કેટલા અક્ષર હોય? બે જ, બરાબર? હવે ls ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક હું ત્રણ વખત કરું તો એવો લિસ્ટ બતાવશે કે જેમાં ફાઇલના નામમાં કેટલા અક્ષરો હોય? ત્રણ, ત્રણથી વધારે અક્ષરો વાળું નામ હોય નહીં। ખ્યાલ આવે છે આ રીતે, બરાબર? પછી આવે છે આ રીતે ચોરસ કૌંસ, આપણે ભણી ગયા આગળ, બરાબર? ચોરસ કૌંસમાં હું લખું p-z, તો ફાઇલના નામની શરૂઆત ક્યાંથી થશે? p થી, p અક્ષરથી, અને અંત ક્યાં સુધી આવશે? અંત આવશે z સુધી।
शुरुआत पी अक्षर थी थाय फाइल ना नाम नी शुरुआत लिस्ट बधु होय पण पहेलो अक्षर फाइल ना नाम नो पहेलो अक्षर शुं होवो जोईए पी अने छेल्लो अक्षर झेड अथवा पी थी झेड नी वच्चे ना बधा अक्षरो वाली फाइल नुं नाम ख्याल आवशे बराबर ख्याल आवशे विद्यार्थीओ बराबर हवे एमां बीजो एक जोई लईए एलएस साथे આ મેં ઉદગાર ચિહ્ન કર્યું છે હા ઉદગાર ચિહ્ન જેને એક્સપ્લેનેશન માર્ક કહેવાય ઉદગાર ચિહ્ન એક્સપ્લેનેશન માર્ક ઇંગ્લિશમાં કહેવાય બરાબર ઉદગાર ચિહ્ન એક્સપ્લેનેશન માર્ક તો એ ઉદગાર ચિહ્નનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો ઉદગાર ચિહ્નમાં હું લખું છું બી માઇનસ જે બી માઇનસ જે तो एनो मतलब शुं थशे के शरूआतनो अक्षर शुं ना होवो जोईए शरूआतनो अक्षर बी अने एनो अंत क्यां सुधी जे नी वच्चेना अक्षरो ना होय खास ध्यान राखजो तेवू फाइलनुं लिस्ट तेवू लिस्ट जो उद्गार चिह्ननो मतलब शुं थशे नॉट ઉદ્ગાર ચિહ્નનો મતલબ શું થાય નોટ નહીં નથી બરાબર મારે એવું લિસ્ટ જોઈએ છે કે જેમાં ફાઇલના નામની અંદર બી થી જે વચ્ચેના કોઈ પણ અક્ષર આવવા જોઈએ નહીં એટલે એ આવશે તો ચાલશે પી ક્યુ એક્સ વાય ઝેડ આવશે તો ચાલશે પણ બી થી લઈને જે સુધીના અક્ષર આવવા જોઈએ નહીં ખ્યાલ આવશે તો આ અલગ અલગ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે કે જેનો ઉપયોગ કરીને તમે હજુ વધારે સચોટ રીતે લિસ્ટ જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુક માં પેજ નંબર 170 કોષ્ટક 6.3 અને કોષ્ટક 6.4 આપેલું છે એમાંના આ કમાન્ડ છે બરાબર લિનક્સ ના ખાસ ધ્યાન રાખજો હવે આગળ આપણે બીજા કમાન્ડ જોઈએ ફાઇલ ને કોપી કરવાના બરાબર ફાઇલ નો ડેટા નહીં પણ આખી સમગ્ર ફાઇલ ને કોપી કરવાનો કમાન્ડ જે છે સીપી કમાન્ડ નેક્સ્ટ આપણો કમાન્ડ આવે છે સીપી કમાન્ડ તો ફાઇલની કોપી કરવા માટે બરાબર મારી પાસે અત્યારે હાલ ધારો કે ફાઇલ 1 છે તો આ ફાઇલ 1 ની કોપી મારે ફાઇલ 2 માં કરવી છે બરાબર એક ફાઇલ છે તો એ ફાઇલનો આખો ડેટા બીજા નામ તરીકે અથવા તો બીજા કોપી તરીકે મૂકવો છે બરાબર તેના માટે કયો કમાન્ડ આવશે સીપી એટલે કે ફાઇલની નકલ કરવા માટે તો સીપી કમાન્ડમાં તમારે કેવી રીતે લખવાનું છે તો પહેલા આપણે કોઈ પણ કમાન્ડ લખતા પહેલા ડોલર સાઇન સીપી ફાઇલ 1 અને ફાઇલ 2 હવે આમાં કેટલી આર્ગ્યુમેન્ટ જોઈશે બે આર્ગ્યુમેન્ટ એટલે આર્ગ્યુમેન્ટને આપણે ગુજરાતીમાં પ્રાચલ પણ કહીએ અને કિંમત પણ જોઈએ કહીએ બરાબર બે કિંમતો જોઈશે કઈ કઈ કિંમતો તો જૂની ફાઇલનું નામ અને નવી ફાઇલનું નામ તમારે જે ફાઇલની કોપી કરવી છે એનું નામ તો લખવું જ પડશે અને નવી કોપી ક્યાં કરવી છે એનું નામ બરાબર એટલે કે ઓલ્ડ ફાઇલ નેમ અને બીજું ન્યુ ફાઇલ નેમ એટલે કેટલી આર્ગ્યુમેન્ટ જોઈએ કેટલી કિંમતો જોઈએ બે આમાંથી તમે કોઈ પણ એક કિંમત ના લખો તો કોમ્પ્યુટર શું બતાવશે એરર લિનક્સ કમાન્ડ શું દર્શાવશે ભૂલ કારણ કે તમારે કોપી કરવી છે તો તમે જૂનું કે નવું નામ આપ્યું નથી કાં તો બેમાંથી એક નામ આપ્યું નથી એટલે શું બતાવશે ભૂલ ખ્યાલ આવશે તો પહેલો કમાન્ડ કયો આવ્યો સીપી કમાન્ડ સીપી એટલે કોપી એક ફાઇલની અન્ય ફાઇલમાં કોપી કરવી હવે અહીંયા તમે એક કરતા વધારે ફાઇલ પણ લઈ શકો ફોર એક્ઝામ્પલ ડોલર સાઇન સીપી કમાન્ડ ફાઇલ 1 ફાઇલ 2 ફાઇલ 3 અને અહીંયા હું લખું છું ન્યુ ફાઇલ બરાબર તો ફાઇલ 1 2 અને 3 ની કોપી શેમાં થશે ન્યુ ફાઇલમાં ત્રણે ત્રણ ફાઇલનો ડેટા 1 બાય 1 શેમાં જાય છે ન્યુ ફાઇલમાં
ख्याल आवे छे। तो आ रीते कॉपी कमांड सीपी कमांड नो उपयोग करीने तमे फाइल नी नकल करी शको छो। ख्याल आवशे विद्यार्थीओ। त्यारबाद आगळ वधीए, फाइल नुं नाम बदलवुं छे। फाइल नुं नाम बदलवुं छे अथवा तो फाइल ने जग्याएथी बीजी जग्याए तमारे खसेडवी छे, बराबर। तो फाइल नुं नाम बदलवा माटे अथवा फाइल ने बीजी जग्याए लई जवा माटे कमांड आवे छे एमवी। एमवी नो अर्थ शुं थशे? मूव अथवा रीनेम। एनो उपयोग फाइल नुं नाम बदलवा अथवा तो जग्या बदलवा, फाइल नुं नाम बदलवा अथवा तो जग्या बदलवा। जो उदाहरण तमने लखूं एटले ख्याल आवशे। उदाहरण तरीके एमवी फाइल वन file1.txt। હવે જો અહીંયા ફાઇલ 1 નામની ફાઇલ તો મેં બનાવી દીધી છે, પણ હવે એને મારે એક્સટેન્શન નામ સાથે સેવ કરવી છે, તો મેં શું કમાન્ડ આપ્યો? એમવી file1.txt। તો આનો મતલબ શું થશે? ફાઇલ 1 નામની મારી ફાઇલ તો છે જ, બરોબર, પણ હવે એનું નામ શું થઈ ગયું? file1.txt। હવે એનું નામ શું થઈ ગયું? file1.txt। ખ્યાલ આવશે, બરોબર। નવા નામથી જ આ ફાઇલ સેવ થશે। હવે એવું કરવું છે કે કોઈ ફાઇલને બીજા કોઈ ફોલ્ડરમાં શિફ્ટ કરવી છે, તો ફોર એક્ઝામ્પલ એમવી કમાન્ડ file1.txt, આ મારી ફાઇલ જે નવી બની છે એને મારે માય ડીઆઈઆર નામના ફોલ્ડરમાં મૂકવી છે, બરાબર। માય ડીઆઈઆર એ શું છે? મારું ફોલ્ડર છે। તો અત્યારે હાલ જે પણ એ ડિરેક્ટરીમાં હોય ત્યાંથી ખસેડીને એને મારે કઈ ડિરેક્ટરીમાં મૂકવી છે? માય ડીઆઈઆર નામની ડિરેક્ટરીમાં, બરાબર। તો આ રીતે ફાઇલને નામ બદલવા એટલે કે રીનેમ કરવા અને ફાઇલને એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં ખસેડવા, મૂવ કરવા માટે કયો કમાન્ડ આવશે? એમવી કમાન્ડ। કયો કમાન્ડ આવશે? એમવી કમાન્ડ। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। આગળ જોઈએ, બે ફાઇલને કમ્પેરિઝન કરવા એટલે કે બે ફાઇલમાં જે ડેટા છે, બરાબર, એ ડેટા એક સરખો છે કે અલગ અલગ છે, બરાબર, લાઇન બાય લાઇન એ ચેક કરવું છે। તો એના માટે આપણી પાસે ચોથો કમાન્ડ આવે છે સીએમપી કમ્પેર। સીપી કમાન્ડ જોયો, એમવી કમાન્ડ જોયો, હવે આગળ સીએમપી કમાન્ડ જોઈએ। ધારો કે ફાઇલ વન અને ફાઇલ ટુ બે ફાઇલ આપણી પાસે છે, પણ એમાં એ ફાઇલનું લખાણ એક સરખું છે કે નહીં એ મારે ચેક કરવું છે, ફાઇલમાં ઇક્વાલિટી છે કે નહીં એ ચેક કરવી છે। તો એના માટે આવશે સીએમપી કમાન્ડ કમ્પેર, સીએમપી। ચોથો કમાન્ડ પહેલો જોયો એલએસ, બીજો જોયો સીપી, ત્રીજો જોયો એમબી, ચોથો છે સીએમપી કમાન્ડ। તો કમ્પેરિઝન માટે અથવા તો સરખામણી માટે, શેના માટે? સરખામણી માટે, બે ફાઇલ વચ્ચેની સરખામણી કરવી હોય તો $ સીએમપી ફાઇલ વન અને ફાઇલ ટુ, બરાબર। ફાઇલ વન અને વચ્ચે સ્પેસ આપવાનું, બે ફાઇલના નામ વચ્ચે, ખાસ યાદ રાખજો। અહીંયા મારી પાસે બે ફાઇલ છે, ફાઇલ વન અને ફાઇલ ટુ, તો હવે એ બંને ફાઇલમાં લાઇન બાય લાઇન સરખામણી કરવી છે કે અક્ષર એક સરખા છે કે નહીં, કોઈ ફાઇલમાં અક્ષર વધારે હોય, કોઈમાં ઓછા હોય, લખાણ વધારે હોય, ઓછું હોય, બરાબર। તો આ સમયે બે ફાઇલની સરખામણી દર્શાવવા માટે કયો કમાન્ડ આવશે? સીએમપી કમ્પેર કમાન્ડ। હવે એવી જ રીતે કમ્પેર કમાન્ડનું વિસ્તરણ, બરાબર, સરખામણી છે કે નહીં, જો સરખી હશે બંને ફાઇલ તો ઝીરો આવશે, નહીં હોય તો વન આવશે, બરાબર, એટલે કે સરખી નથી, લખાણ સરખું નથી। તો કમ્પેર કમાન્ડનું વિસ્તરણ છે ડીઆઈએફ કમાન્ડ। ડીઆઈએફ એટલે ડિફરન્સ શોધવા માટે, દર્શાવવા માટે, જેને સીએમપી નું શું કહેવાય છે? વિસ્તરણ। વિસ્તરણ એટલે એનાથી થોડું
વિસ્તૃત તફાવત વાળો બરાબર તફાવત દર્શાવવા માટે ડિફરન્સ દર્શાવવા માટે કમાન્ડ આવે છે ડીઆઈએફ ઉદાહરણ તરીકે ડીઆઈએફ ફાઇલ 1 અને ફાઇલ 2 તો હવે ધ્યાન આપજો આ બંનેની ખાસિયત શું છે એ સમજાઈ દો કમ્પેર કમાન્ડ શું કામ કરશે કે ફાઇલનું લખાણ સરખું છે કે નહીં જો સરખું હશે તો 0 નહીં હોય તો 1 પણ કેટલા અક્ષરો સરખા છે અથવા તો કેટલા અક્ષરો અલગ અલગ છે પાંચ લાઈન અલગ અલગ છે કેટલી પાંચ તો એ કેટલી અલગતા છે તફાવત છે એ દર્શાવવો હોય તો કયો કમાન્ડ આવશે ડીઆઈએફ ડિફરન્ટ કયો કમાન્ડ ડીઆઈએફ ડિફરન્ટ ફાઇલ 1 અને ફાઇલ 2 તો આ કમાન્ડને સીએમપી કમાન્ડનું વિસ્તરણ પણ કહે છે ડીઆઈએફ કમાન્ડમાં પણ બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે જે ફાઇલને તમે ડીઆઈએફ કમાન્ડમાં મૂકવા માંગો છો એ જૂની અને નવી ફાઇલ જેમાં સરખામણી થાય છે બરાબર અને લીટી લીટીમાં રહેલો તફાવત એ શોધીને આપે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તમને અહીંયા બતાવશે કે ભાઈ એમાં ધારો કે ત્રીજો કેરેક્ટર ચોથો કેરેક્ટર પાંચમો કેરેક્ટર એ બધું થોડું ડિફર છે તો એ તમને દર્શાવશે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર ત્યારબાદ આપણે કમાન્ડ આવે છે મોર કમાન્ડ મોર એટલે માત્ર એક સમયે એક જ પેજ જોવું છે તમારે તો કયો કમાન્ડ આવશે મોર આગળ બી આગળ આ કમાન્ડ યાદ રાખજો એટલે પેજ બાય પેજ એટલે 1/1 પેજ તમારે માહિતી જોવી હોય તો કયો કમાન્ડ આવશે પેજ બાય પેજ માહિતી જોવા માટે કયો કમાન્ડ આવશે મોર કમાન્ડ હવે કોઈ પણ ફાઇલમાં સૌથી અગત્યનો કમાન્ડ છે ડબલ્યુસી હવે સમજીએ કોઈ ફાઇલમાં તમે કેટલા અક્ષરો લખ્યા છે કેટલી લાઈન લખી છે એ તમારે ગણવું છે બરાબર કે ભાઈ એક મેં એક ફાઇલ બનાવી લીધી જેમાં મેં પાંચ લીટીઓ લખી છે હવે પાંચ લીટીમાં પણ મેં ચાર અક્ષરો લખ્યા છે તો અક્ષરોની સંખ્યા ગણવા માટે લીટીની સંખ્યા ગણવા માટે અને અક્ષરો ભેગા થઈને જે સ્પેલિંગ બને છે જેને આપણે શબ્દો કહીએ છીએ એ સંખ્યા ગણવા માટે કમાન્ડ કયો છે ડબલ્યુસી ડબલ્યુસી ને કહેવાય વર્ડ કાઉન્ટ જો મેં ફૂલ ફોર્મ લખ્યું છે વર્ડ કાઉન્ટ બરાબર હવે એનો ઉપયોગ શું છે ફાઇલમાં રહેલા અક્ષરો શબ્દો એટલે સ્પેલિંગ અક્ષરો શબ્દો અને લીટીની સંખ્યા ગણવા માટે કામ કર્યું એટલે ગણવું બરાબર ગણવા માટે ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ $ ડબલ્યુસી એટલે વર્ડ કાઉન્ટ માઇનસ એલ અને ફાઇલ 1 તો શું થશે ફાઇલ 1 માં કેટલી લીટી લખી છે તમને બતાવશે માઇનસ એલ એટલે લાઈન બરાબર ફાઇલ 1 માં લીટીની સંખ્યા દર્શાવશે કેટલી લીટીઓ તમે લખી છે એ દર્શાવશે કે ભાઈ 5 લીટી લખી છે કે 10 લીટી બરાબર એ દર્શાવશે ખ્યાલ આવશે એવી જ રીતે છે ડબલ્યુસી માઇનસ સી અને ફાઇલ 1 સી એટલે કેરેક્ટર એલ એટલે લાઈન બરાબર લીટીની સંખ્યા ગણવી હોય તો ડબલ્યુસી સાથે કયો કમાન્ડ આપી દેવાનો એલ કમાન્ડ પણ હવે તમારે કેટલા અક્ષરો લખ્યા છે તો અક્ષરોની સંખ્યા ગણવા માટે ડબલ્યુસી કમાન્ડ સાથે શું આપવું પડશે માઇનસ સી કયો કમાન્ડ આપવો પડશે માઇનસ સી ખ્યાલ આવે છે અને છેલ્લું છે ડબલ્યુસી માઇનસ ડબલ્યુ ફાઇલ 1 તો આનો ઉપયોગ છે વર્ડ્સ એટલે શબ્દો ગણવા ખ્યાલ ડબલ્યુસી કમાન્ડ નો ઉપયોગ ડબલ્યુસી એટલે ફાઇલમાં રહેલી માહિતીની ગણતરી કરવા કે તમે કેટલા અક્ષરો લખ્યા છે તો ડબલ્યુસી માઇનસ સી કમાન્ડ આપો તમે કેટલા સ્પેલિંગ લખ્યા છે તો ડબલ્યુસી માઇનસ ડબલ્યુ કમાન્ડ આપો કેટલી લાઇન્સ લખી છે તો ડબલ્યુસી માઇનસ એલ કમાન્ડ આપો તો ફાઇલમાં રહેલી લાઇન એટલે કે લીટીઓ શબ્દો એટલે સ્પેલિંગ અને કેરેક્ટર એટલે અક્ષરોની ગણતરી કરીને આપશે
ख्याल आवशे विद्यार्थीओ, बराबर। तो आपणे फाइल साथे वपराता केटलाक बधा कमांड्स नुं पण अहींया जोयुं छे, अने अराउंडिंग ऑफ फाइल तरीके पण ओळखवामां आवे छे। आ सिवाय बराबर फाइल ने चोक्कस रिस्ट्रिक्शन आपवा, परमिशन आपवाना पण कमांड छे, ए आना पछीना विडियोमां जोईशुं। आजनो विडियो अहींया सुधी राखीए छे। તમે અરાઉન્ડ મૂવિંગ અરાઉન્ડ ધ ફાઇલના બધા જ કમાન્ડ જોઈ લેજો, કોષ્ટક 6.3 અને 6.4 ખાસ તૈયાર કરજો। હોમવર્ક અહીંયા લખું છું, ધ્યાન રાખજો। હોમવર્કમાં ચેપ્ટર નંબર 6 કોષ્ટક એટલે ટેબલ 6.3 અને 6.4 પેજ નંબર 170 તૈયાર કરો। WC સુધીના કમાન્ડ તમારે તૈયાર કરવાના છે।